11.7 જોઈશું જો રકમ શું આપી છે 100 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ પ્રવેગી થતા ઇલેક્ટ્રોન ની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો 100 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ પ્રવેગી થતા ઇલેક્ટ્રોન ની ડી બ્રોગલી તરંગ લંબાઈ તો આપણે જો થિયરી ની અંદર ઇલેક્ટ્રોન ની ડી બ્રોગલી તરંગ લંબાઈ નું સૂત્ર જોઈ લીધું ઇલેક્ટ્રોન ની ડી બ્રોગલી તરંગ લંબાઈ तो ઇલેક્ટ્રોનની જે ડી બ્રોગલી તરંગ લંબાઈ છે લેમ્ડા e બરાબર શું આપકો તો એમાં યાદ કરો થિયરી ની અંદર આખો ટોપિક જ આપેલો છે 1.227 ભાગ્યા અંડર રૂટ v નેનોમીટર આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે ચલો કેટલા વોલ્ટ માટે શોધવાનું છે 100 વોલ્ટ માટે તો તમે અહીંયા 1.227 ભાગ્યા अंडर रूट 100 और 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 એટલે 1.227 ભાગ્યા 10 નેનોમીટર આગળ જોઈએ તો નીચે ભાગ્યા 10 છે એટલે 0.1227 નેનોમીટર એટલે લગભગ ઇલેક્ટ્રોન ની ડી બ્રોગલી તરંગ લંબાઈ થાય 0.12 અને આ 7 કાઢી નાખો તો આગળ 3 થાય 0.123 નેનોમીટર આ ઇલેક્ટ્રોન ની ડી બ્રોગલી તરંગ લંબાઈ 100 વોલ્ટ માટે થઈ બરોબર તો આ રીતે આ દાખલો ગણી શકાય હવે ધ્યાન આપજો ખૂબ જ અગત્યની બાબત તમને કહેવા જઈ રહ્યો છું જુદા જુદા કણો ની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેવી રીતે ગણાય તો ડી બ્રોગલી તરંગ લંબાઈ નોર જુદા જુદા કણો ની ડી બ્રોગલી તરંગ લંબાઈ તો એના માટે પહેલી બાબત તો એ તમારા જુદા જુદા કણોનો દર અને એનો વિદ્યુત ભાર તમને ખબર આવી જોઈએ જો દર અને વિદ્યુત ભાર ખબર હોય તો તમે દરેક કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લઈ શકો ફક્ત એમાં તમારા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પછી આપેલો હોવો જોઈએ એટલે ધારી લો કે હું અહીંયા પહેલા ઇલેક્ટ્રોન પછી પ્રોટોન પછી ન્યુટ્રોન અને પછી આલ્ફા આવા ચાર કણો અત્યારે લખું છું બરોબર ઇલેક્ટ્રોન માટે દર થાય ઇલેક્ટ્રોન નું દર અને વિદ્યુત ભાર ક્યુ તો ઇલેક્ટ્રોન નું દર છે એ 9.1 × 10⁻³૧ તે છે અને એનો વિદ્યુત ભાર એ 1.6 × 10⁻૧૯ બરોબર ચલો પ્રોટોન નું દર તો પ્રોટોન નું દર 1.67 × 10⁻²⁷ એટલે પ્રોટોન નું દર હું એમપી લખું છું જો અહીંયા પ્રોટોન નું દર એમપી અને પ્રોટોન નો વિદ્યુત ભાર એ ઈ લખું છું 1.6 × 10⁻૧૯ કુલમ પછી ડ્યુટેરિયમ નું દર તો ડ્યુટેરિયમ છે ને આવું લખાય 1x2 તો ડ્યુટેરિયમ નો દર છે ને ડબલ હોય પ્રોટોન કરતા એટલે 2 એમપી પ્રોટોન કરતા ડબલ એના ગુણે 2 કરવા પડે અને વિદ્યુત ભાર તો એક જ હોય જો પરમાણુ ક્રમાંક એટલે વિદ્યુત ભાર તો ઈ જેટલો જ હોય આ ઉપર છે ને તો આલ્ફા કણ આલ્ફા કણ તો કઈ 2He4 એટલે દર છે ને 4 ગણો હોય આલ્ફા કણ નો દર પ્રોટોન કરતા 4 ગણો અને વિદ્યુત ભાર 2 ગણો હોય એટલે તમારે આ જે કિંમતો છે એને 2 વડે ગુણો એટલે ડ્યુટેરિયમ નું દર મળે 4 વડે ગુણો એટલે આલ્ફા કણ નું દર મળે પ્રોટોન ના વિદ્યુત ભાર જેટલો વિદ્યુત ભાર ડ્યુટેરિયમ નો હોય કારણ કે નીચે 1 જો આનું મને H1 લખાય દર 1 અને વિદ્યુત ભાર પણ આમાં દર 2 વિદ્યુત ભાર 1 આમાં દર 4 અને વિદ્યુત ભાર 2 એટલે આના કરતા બમણું ઈ પ્રોટોન કરતા બરોબર અને આના કરતા 4 ગણો દર થાય ચલો તો ડી બ્રોગલી તરંગ લંબાઈ નું સૂત્ર છે ડી બ્રોગલી તરંગ લંબાઈ તો લેમ્ડા બરાબર h અપોન અંડર રૂટ 2 m e v
આવું સૂત્ર મેં તમને આગળ ડી બ્રોગલી તરંગલંબાઈનું સાબિત કરીને બતાવ્યું છે આગળના વિડિયોમાં જઈને જોઈ શકો છો તમે થિયરીમાં પણ આ વસ્તુ બતાવેલી છે જે બની નીટના વિડિયોમાં પણ બતાવેલી છે તો તમે અહીંયા જુદા જુદા કણોનો દર લખો જુદા જુદા કણનો વિદ્યુતભાર લખો અને પ્લાન્ક અચળાંક લખો એટલે તમને ડી બ્રોગલી તરંગલંબાઈ મળી જાય ધારી લો કે મારે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવી છે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ ડી બ્રોગલી જો જો ધ્યાનથી તરંગલંબાઈ તો ઇલેક્ટ્રોનની જે ડી બ્રોગલી તરંગલંબાઈ છે ઇલેક્ટ્રોનની સામે લખી આપણે તો પ્લાન્ક અચળાંકની કિંમત મૂકો 2 ઇલેક્ટ્રોનનો દર મૂકો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકો અને b m m જ જવાબ નીચે b m m બાકીનાનું તમે સાદરૂપ આપી દો આટલાથી આટલા ભાગનું પ્લાન્ક અચળાંક વર્ગમૂળમાં અંદર 2 ઇલેક્ટ્રોનનો દર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલાનું તમે સાદરૂપ આપો તો એ તમને મળે 12.27 બરોબર એંગસ્ટ્રોમ એટલે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ 12.27 અપોન અંડર રૂટ v ની કિંમત આપણે મૂકી નથી ઇનટુ એંગસ્ટ્રોમ અને નેનોમીટરમાં તમારે જવાબ લાવવો હોય તો આ થાય 1.227 ભાગ્યા અંડર રૂટ v નેનોમીટર બરોબર ચલો તો આ રીતે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ આપણને મળી ચલો હવે આપણે શોધવી છે પ્રોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ प्रोटॉन की डी ब्रोगली तरंग लंबाई तो प्रोटॉन की डी ब्रोगली तरंग लंबाई कितनी है तो भैया प्लैंक अचळांक प्रोटॉन નો દર પ્રોટોન નો વિદ્યુતભાર ખાલી bm નો એમ જ તો આ તમારો આવે 0.287 अपॉन અંડર રૂટ v એંગસ્ટ્રોમ 0.287 અને નેનોમીટર માં લખ્યું હોય તો 0.0287 अपन अंडर रूट वी नैनोमीटर चलो न्यूट्रॉन की तरंग लंबाई શોધવી હોય ન્યુટ્રોન તો અહીંયા પ્લાન્ક અચળાંક ન્યુટ્રોન નો દર ન્યુટ્રોન નો વિદ્યુતભાર આ મૂકવાનો અને v m નો એમ તો આ તમારો આવે 0.202 અંડર રૂટ વી એંગસ્ટ્રોમ એટલે 0.0202 अपन અંડર રૂટ વી નેનોમીટર અને છેદે આલ્ફા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ તો અહીંયા આલ્ફા કણનો દર આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોન કરતા 4 ગણો આ પ્રોટોનનો લખી 4 ગણો કરવાનો પ્રોટોનનો લખી 2 કરવાનો વિદ્યુતભારનો દર પ્રોટોન કરતા 4 ગણો અને 2 ગણો લખી દેવાનો બરોબર અને bm નો એમ તો આનો આવશે 0.101 અપોન અંડર રૂટ v એંગસ્ટ્રોમ તો 0.0101 अपन अंडर रूट वी नैनोमीटर બરોબર હવે આના પરથી તમે ગમે તેવી તરંગ લંબાઈ લઈ શકો 100 વોલ્ટ માટે પ્રોટોન ની તરંગ લંબાઈ લાવી હોય તો 0.0287 ભાગ્યા નીચે અંડર રૂટ 100 એટલે ભાગ્યા 10 એટલે 0.00287 નેનોમીટર થાય 100 વોલ્ટ માટે ન્યુટ્રોન ની તરંગ લંબાઈ આલ્ફા કણ ની તરંગ લંબાઈ તો ખાલી બી ની જગ્યાએ 100 વોલ્ટ જ લખો તો આ તમારે યાદ કેમ ના રાખશો જો યાદ રાખવાનું ટેકનિક अल्फा એટલે 1 अल्फा એટલે 1 તો 0.101 अपन अंडर रूट बी ड्यूटेरॉन ड्यू એટલે 2 ड्यूटेरॉन માટે 2 0.202 अंडर रूट बी प्रोटॉन એટલે 3 0.300 એની આસપાસ આવે એટલે જો 287 अंडर रूट बी અને ઇલેક્ટ્રોન માટે બિલકુલ અલગ જ છે 12.87 સોરી 12.27 ગુણ્યા અંડર રૂટ ભાગ્યા અંડર રૂટ બી બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો જો 0.101 ભાગ્યા અંડર રૂટ બી 0.202 અંડર રૂટ બી 0.287 અંડર રૂટ બી અને 12.27 અપર અંડર રૂટ બી અને નેનોમીટરમાં કરવું હોય તો 1.10 અંદર ઉમેરી દેવાનો 0.0 0.0 0.0 પોઈન્ટ આમ ખસેડી દેવાનો ઋણ બાકી બરોબર તો આ રીતે વધારાનો એક્સ્ટ્રા ટોપિક પણ મેં તમને અહીંયા બતાવી દીધો તો બધા જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય હિન્દ